દિવસ લફડામાં પકડાય, કોઈ દિવસ મારામારીમાં પકડાય, સિગરેટ પીટા પકડાય, દારૂ પીટા પકડાય, ત્યારે આપણે કહીએ કે એવો મળે જ નહીં, ખબર નહીં કેમ એવો થઈ ગયો. ખરેખર એના દોસ્તાર નથી સારા ને એટલે આવો થઈ ગયો, સંગ એનો ખરાબ છે. અને એ વાત હકીકત છે કે છોકરો સારો હોય, એનું મન સારું હોય, પણ એવા વ્યક્તિઓના વિચારમાં આવે, એવા વ્યક્તિત્વના વિચારમાં આવે, એવી વાતચીતમાં આવે કે એના જે વિચારો હોય એ વિચારો દૂષિત થઈ જાય છે. અને જ્યારે વિચારો દૂષિત થાય ત્યારે આપણું આચરણ પણ એની પાછળ દૂષિત થાય છે. માટે મન સારું હોય, પવિત્ર હોય, પણ વિચાર પણ આપણા એટલા પવિત્ર હોય. અને વિચાર ક્યારે પવિત્ર બને? કે જ્યારે આપણને સારો સંગ ત્યાં પ્રાપ્ત થાય. આજે સારો સંગ મળવો એ મુશ્કેલ છે. તમે ટ્રેનમાં જાઓ, તમે એવું જોઈને ટિકિટ નથી કઢાવતા કે તમારી બાજુમાં કોણ આવવાનું છે, અને એવું જોઈને ટિકિટ પણ નહીં આપતા. તમે ટિકિટ બારી પર જઈને કહેજો કે ભાઈ જોઈને ટિકિટ આપજે, મારી બાજુમાં હારા માણા આવવા જોઈએ, એવી રીતે ટિકિટ મળે આપણને. પણ તમે ટ્રેનમાં જાઓ, કેવો માણસ તમારી બાજુમાં આવે એની ખબર નથી. ભલે બે કલાક પ્રવાસ કરવાનો, જો ખરાબ માણસ આવ્યો તો આપણે પોતે કહેશું કે મારા બે કલાક શાંતિથી નીકળી જાય તો સારું, પછી ભલે જે થતું. અને સારા માણસ આવ્યા તો ના, બે ની હજુ વધારે સમય જાય તો વાંધો નહીં, માણસો સારા છે. આપણા કોઈ ઘરના જાય ને તો આપણે ફોન કરીને પૂછીએ, કોઈ તીર્થયાત્રામાં જાય, પ્રવાસે જાય ત્યારે, કે ભાઈ તમે જ્યાં રોકાયેલા હતા આજુબાજુના માણસો સાથેના કેવા છે? એટલે કહે છે ના, એ બધા બરાબર છે, સરસ. આ પહેલું આપણે પૂછીએ. તો વિચારોનો જે સંગ થાય છે એ આપણને ખબર નથી કે કોણ માણસ આપણા સંગમાં આવે, એ આપણો પ્રારબ્ધ છે. જેના નસીબમાં જ એવા માણસ ભેગા થાય એનું પ્રારબ્ધ, કોઈને સારા મળે, કોઈને ખરાબ. પણ એની અંદર ટકી રહેવા માટે વિચારોની પવિત્રતા જોઈએ, વિચારોમાં પ્રખરતા જોઈએ. જો પવિત્રતા અને પ્રખરતા હોય તો ગમે તેવા માણસના સંગમાં કેમ નહીં આવે, એના વિચારો કોઈ દિવસ ખરાબ થતા નથી. અને એનો દાખલો હું આગળ આપી ચૂકેલો કે અમે કોલેજોમાં જતા હતા તેવા છોકરાઓ હતા, હોટલમાં નાસ્તો કરવા બેસતા તેમાં એવા છોકરાઓ હતા કે જે નોનવેજ ખાતા હતા, દારૂ પીતા હતા. પણ એમાં મારા જેવો વ્યક્તિ પણ હતો કે એ લોકોની વચ્ચે બેસીને હું કોઈ દિવસ કંઈ કર્યું નથી. એ લોકોએ બીજું ખાધું છે, હું બીજું ખાધું છે, ટેબલ તો બધાનું એક જ. પણ આટલા બધા ફરતે હોવા છતાં આજ સુધી મને કોઈ નોનવેજ ખવડાવી શક્યું નથી, મને કોઈ સિગરેટ પીવડાવી શક્યું નથી, મને કોઈ દારૂ પીવડાવ્યું નથી. અમારી સાથે બેસતા તેમાં ચોરી કરવાવાળા પણ બેસતા હતા, પણ એ લોકોને જોઈને હું કોઈ દિવસ ચોરી કરી નથી. અને એનું કોઈ એક જો કારણ હોય, એ વિચારો પવિત્ર રહેવા પાછળનું જો કોઈ કારણ હોય તો એ કારણ આપણા સદગુરુએ પોતે છે, કે સતત 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 એમનો સહવાસ રહ્યો તો એ લોકોની વચ્ચે બેસતા ત્યારે થતું ચાલો ને આપણે કરીએ, પણ જેવો વિચાર આવે ને એટલે મનમાં ભય થાય કે આશ્રમમાં દાદાને ખબર પડે પછી એવું થાય. આ ભયમાં ને ભયમાં જિંદગીમાં કંઈક કરી શક્યા નહીં. એટલે ઘણી વખતે આજે અફસોસ પણ થાય, ક્યારેક થોડુંક ચાખેલું હતું તો સારું પડે, બધાને ખાતા જોઈ ત્યારે એમ થાય હારે એવું તો કંઈક ખરું, કોઈક દિવસ થોડું ચાખેલું હતું તો. બધા મોટા મોટા સટ્ટા રમે ત્યારે કોઈક દિવસ એકાદ વખત પૈયા લગાડેલા તો સારું પડે. પણ આજે વિચાર આવે જે થયું તે સારું થયું, ઈચ્છા થતી હતી, પણ પાછળ દાદાનો ધાક એવો હતો કે જિંદગીમાં પગલું ભરી શક્યા. અને કોઈ વખત વિચાર આવે અને કુદરતી બનતું એવું કે એવો વિચાર આવે કે નહીં આજે એવું કરવું જ એમ સમજીને જવા માટે નીકળીએ, અને દાદા રૂમમાં બેઠેલા હોય એટલે પહેલાં પૂછીને જવું પડતું કે નાસ્તો કરવા જઈએ. હવે ખબર નહીં એમને કઈ રીતે ખબર પડી જાય, પોતે જ કહી દે નહીં આજે નથી જવાનું, એટલે જે વિચાર આવેલો ને તે નીકળી ગયો દાદા. અને કોઈ વખત એમ જ પૂછે જઈએ કે ના ના જા આરામથી આવું, પણ જે દિવસ એવો મનમાં વિચાર આવ્યો કે આજે કંઈક કરીએ તો એવું ખબર નહીં દાદાને ખબર પડી જાય,
ક્યાં ચાલ્યો? પિક્ચર જોયો 9 વાગે. હા, 9 વાગે. કયું પિક્ચર છે? આપણને કેવું લાગે કયું પિક્ચર કેવો? પછી પાછા પાછા હીરો કોણ એમ કે આ પિક્ચરનું, આની હિરોઈન કોણ, બધું ડિટેલ જાણી લે. અને પછી એવી લાંબી વાત કરે કે 9 વાગેનું પિક્ચર હોય, 9:30 જ થઈ જાય. એ દિવસે ફ્લોપ થઈ જાય પ્લાન. એટલે આ ગુરુકૃપા છે, સંઘ કે કોઈ દિવસ વિચારોને બગડવા દેતો નથી. એટલે હું તો બધાને કહું છું કે જો તમારા દીકરાઓ આશ્રમમાં આવતા હોય તો ખુલ્લા મને એને આવવા દેજો. જેમ પંખીને છોડી મૂકે ને, એને છોડી મૂકે. આશ્રમના પરિસરમાં 24 કલાક કાઢશે. ભલે નોકરી નહીં કરતા તો તેલ લગાવવા દો, ભણતો નથી તેલ લગાવવા જવા દો, છેલ્લે કંઈ નહીં કરશે ને. આશ્રમની અંદર દેખરેખીનું કામ કરશે ને તો પણ એની ઇજ્જત સારી રહેશે. ભલે વધારે પગાર નહીં કમાશે પણ એટલું યાદ રાખજો, તમને સુખી રાખશે. એટલે હું તો વારે ઘડીએ કહું છું કે પરીક્ષા હોય, પેપર હોય, ચિંતા નહીં કરો. જો છોકરાઓ ગુરુવાર ભરતા હોય તો એને ભરવા દો. એવું બિલકુલ નહીં વિચારો કે પરીક્ષાના દિવસે પેપરમાં જશે, આશ્રમમાં જશે તો વંચાશે નહીં. લખી રાખો, ઘરે બેસીને વાંચશે તે આવશે પણ નહીં પેપરમાં. એને આશ્રમમાં આવવા દો, મંદિરોમાં જવા દો, જ્યાં સેવા કામ થતું હોય ત્યાં એને કરવા દો. એટલો સમય બહાર બીજા બધાની સાથે ખરાબ સમય હશે તેનો પસાર થઈ જશે. આજે છોકરાઓ આ જ કામ કરે છે, છોકરા નહીં છોકરીઓ પણ કરે છે. સિગરેટો પણ પીએ, દારૂ પણ પીએ, બહારનો માહોલ જુઓ તમે, કે આપણને જોઈને એમ થાય કે અમારા છોકરા આવા નહીં હોય તો સારું. ઘણા બધા હું ફેમિલી જોયા છે કે કરોડોપતિ છે પણ ઘરની અંદર દારૂના અડ્ડા ચાલે છે, બધા બેસીને પીએ, કરોડોપતિ માણસ. અને એક 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 છોકરાઓ પણ રોગીષ્ઠ થઈને મરી જાય છે, આઉટલાઈને છે. કોઈ ચરસ પીએ છે, કોઈ ગાંજો પીએ છે, હદ વટી ગઈ. પણ આશ્રમમાં આવશે એટલો કદ તો સારું કે એનો બહાર જે સમય છે એ અહીંયા પસાર થઈ જશે. તો બીજો છે વિચારોની પવિત્રતા. ત્રીજું પવિત્ર થવાની જરૂર છે આપણી દ્રષ્ટિ. આજે મન પવિત્ર હોય, વિચાર પવિત્ર હોય તો લખી રાખો કે દ્રષ્ટિ પવિત્ર થઈ જાય. આજે દ્રષ્ટિ પવિત્ર નથી એનું કારણ શું? મન અપવિત્ર, વિચાર દૂષિત. એટલે જે તમે જુઓ તો સૃષ્ટિ એવી જ દેખાશે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ઘણી બધી વસ્તુઓ એ દ્રષ્ટિ ઉપર ટકી છે. કોઈ સ્ત્રી જતી હોય અને આપણા મન જો પવિત્ર હોય, આપણા વિચાર પવિત્ર હોય તો આપણે તેને મા બેન તરીકે જોશું કે હા, આ બેન જાય છે, અમારા માની મારી માની ઉંમર છે એટલી છે, આ છોકરી જાય છે મારી બેનની ઉંમર છે. પણ જો મન અને વિચાર પવિત્ર ન હોય તો જે પણ જશે તેની ઉપર એની નજર બગડશે. નજર જ્યાં બગડી જાય ત્યાં કર્મ ખરાબ થઈ જાય છે. એટલે નથી કહેતા આપણે કે ઘણી બધી વસ્તુ એવી હોય ને કે એ બધાને નજરથી છુપાઈને રાખે. આપણે કંઈ સારું હોય, નાનો છોકરો જન્મે તો આપણે એને બહાર નહીં કાઢીએ, કેમ? જવા દઈને કોઈની નજર લાગી જાય. નજર એટલે દ્રષ્ટિ. એ દ્રષ્ટિમાં વીર્ય છે, એટલે એક સાધના છે. આંખ બંધ કરીને તપ કરો તો જેટલો વખત આપણી દ્રષ્ટિ બંધ રહે તેટલું ખોટું જોતી અટકે, અને જેટલું દ્રષ્ટિ ખોટું જોતી અટકે તેટલો આપણી દ્રષ્ટિમાં પાવર આવે. એટલે આંખ બંધ કરીને ધ્યાન કરીએ, આંખ બંધ કરીને તપ કરીએ. તમે જુઓ, તમે ઉજાગરો કર્યો હોય તો તમારી આંખ કેવી થાય? અને તમે 8 કલાક ઊંઘાડીને ઉઠો તો એ 8 કલાક તમે કંઈ જોતા નથી, તમારી દ્રષ્ટિ બચે છે, વપરાતી નથી. એ 8 કલાક જ્યારે આંખ બંધ રહીને તમે ઉઠો તો તમારી આંખ ફ્રેશ લાગે, ચમક લાગે આંખ. પણ ઉજાગરો કરો તો તમારી આંખ નર્વસ લાગે, તમારી આંખમાં ઇફેક્ટ દેખાય કે આ ઊંઘો નથી. પણ આંખ બંધ 8 કલાક થાય ને પછી ખોલે ત્યારે એમાં તેજ દેખાય. એટલે ઘણી બધી વસ્તુ આપણે કહીએ કે નજર લાગી જશે. વરરાજો જ્યારે જવાનો હોય જાનમાં ત્યારે બધાની નજર ઉતારે, કેમ?
ને લગ્ન કરવા જાય છે ને લખેને કોઈની નજર લાગી ગઈ અને નજર લાગી એને કંઈ તકલીફ થઈ તો એટલે નજર ઉતરે, નાના છોકરાની ઉતારે, મોટા માણસોની ઉતારે. જમવાનું બનાવ્યું હોય તો એમાં પણ આપણે રસોડામાં કોઈને ઘૂસવા નહીં દઈએ કે રસોડું કહેવાય અન્ન. એટલે આપણા શાસ્ત્રમાં નિયમ છે કે જ્યાં જમવાનું મૂક્યું હોય ત્યાં પડદો હોવો જોઈએ, રસોડા પર પડદો હોય. રસોડામાં જે બને છે તે બહારના વ્યક્તિની નજર નહીં પડવી જોઈએ, અને જો નજર પડી અને આપણે જ કહીએ અને ખાઈ લીધું પછી કે ખબર નહીં કોની નજર પડી, સારું ખાધું તો ખરું પણ કંઈક ટકતું જ નથી, આ કેમ બોલીએ? તો નજરનો દોષ એ બધી વસ્તુમાં હું માનતો નથી. ઘણા કે નજર લાગી હું એમ માનતો નથી, પણ વિચાર કરો તો એમાં તથ્ય છે કે નજરનો દોષ પણ આપણને લાગે. એટલે જ્યારે ભગવાનને જમાડો તો આંખ ઉપર પડદો હોય અને પછી જમાડવાનું, કે ભગવાનને જમાડો ત્યારે પણ તમારે જોવાનું નથી કે તમે કયા પકવાન ભગવાનને જમાડો. એટલે આંખ ઉપર પડદો મૂકીને નીચી આંખ રાખીને ભગવાનને જમાડવાનો, એટલે એક પડદો પડ્યો છે રસોડા ઉપર. આજના જે ઘરો બન્યા છે ને તેમાં રસોડામાં દિવાલ જ નથી હોતી. જો તમે બેઠક રૂમ અને રસોડું સામ સામે હોય, વચ્ચે દિવાલ નહીં હોય. હું ઘણાના ઘરમાં જાઉં અને જેના ઘરની અંદર રસોડું ખુલ્લું દેખાય ને, એટલે મારો પહેલો જ પ્રશ્ન કે ભાઈ અહીંયા પડદો તો લગાવો. નહીં દાદા, પડદાની કંઈ જરૂર નહીં, મતલબ ખોટી જગ્યા બગડે. આમાં જગ્યા નથી બગડતી, આમાં વાતાવરણ બગડશે. કાલે ઉઠી આપણે નહીં કહીએ કે સંબંધ એવા રસોડા સુધીના. હવે તમે જુઓ, તમારા ઘરમાં કોઈ મહેમાન આવે અને અજાણો માણસ આવે, એ બેઠક રૂમમાં બેસે અને બેઠક રૂમમાં બેસીને એની નજર જો સીધી રસોડામાં જાય તો રસોડામાં કોણ કામ કરે? આપણા ઘરની સ્ત્રીઓ કામ કરે. તો કેવું છે કે ત્યાં બેસીને નજર ત્યાં જાય. હવે પારકા માણસને રસોડું બતાવવાની જરૂર શું? તમે આવો છો, તમારા ઘરમાં કોણ છે, કઈ કઈ વસ્તુ ક્યાં મૂકી છે. રસોડામાં જ્યાં રસોઈ બને ને ત્યારે રસોઈ બનાવતી વખતે એમાં વિચાર ઉતરે છે અને એવું ભોજન આપણે ખાઈ લઈએ. હવે આપણા ઘરનું સ્ટ્રક્ચર જ એવું બન્યું છે કે પારકો માણસ આવે અને સીધી નજર એની રસોડામાં જાય. હવે તમે મને કહો કે આમાં રસોઈ એકલી દૂષિત નથી થતી, આમાં ઘરનું વાતાવરણ પણ દૂષિત થાય છે. કોણ કેવી નજરથી આવે તમને કંઈ ખબર નથી, અને એવી નજર જ્યારે રસોડામાં પડે તો લખજો કે યાદ રાખો કે અન્ન પણ બગડે છે અને ઘરની મર્યાદા પણ જળવાતી નથી. એટલે હું જ્યાં જાઉં ને ત્યાં પહેલું પૂછું, જેવો જઈને બેસું ને અને જો રસોડું ખુલ્લું હોય તો પહેલો મારો પ્રશ્ન આ જ હોય કે આટલું મોટું લાખો રૂપિયા ખર્ચીને તમે ઘર બનાવ્યું, એક દિવાલ તો વચ્ચે પાડવી જોઈતી હતી. નહીં દાદા, જગ્યાની જગ્યા બગડે ત્યારે મને વિચાર આવ્યો કે આટલી બધી જગ્યાઓ વાપરી તો એક બગડે તેમાં હું આમ, એક દિવાલ કરવાના પાર્ટીશન કરવાના પૈસા નથી આપણી પાસે. નજર રસોડા સુધી જવી જોઈએ. બીજો નિયમ છે કે નજર તમારા પૈસા મૂકે ને ત્યાં સુધી જવી જોઈએ. એટલે આપણે તિજોરીને લોક મારીએ, ઘરનો અંદરનો રૂમ હોય ત્યાં પૈસા મુકાય એ આપણે જ જાણીએ, આપણા સિવાય બીજો કોઈ જાણે નહીં. એ પણ લક્ષ્મી છે, અન્ન એ પણ લક્ષ્મી છે, ઘરની સ્ત્રી એ પણ લક્ષ્મી છે. હવે જ્યાં જાહેરમાં જ પૈસા મુકાતા હોય અને પછી આપણે આરોપ મૂકીએ કે મારા પૈસા ચોરાઈ ગયા, આવા ઘણા બધા કિસ્સા થાય છે. દાદા લગ્ન હતા ને એમ કે જનસ મૂકીને ખોવાઈ ગયું, કોઈ ચોરી ગયું, તો એ જે ચોરી ગયું તે પાછો મૂકી જશે કે મેં કોઈ મૂકી જવાનો તો ચોરી હું કા જતે તમારે પાસે મારી કસોટી કરે. જનસ ચોરાઈ ગઈ, મેં કહ્યું કેવી રીતે ચોરાઈ, ઘરમાં જ મૂકેલી હતી. એમ ઘરમાં મૂકેલી હતી વાત બરાબર હતી, પણ કાં મૂકેલી? તો કે લગ્નનો ને એનો માહોલ હતો ને એટલે ત્યાં જ ટેબલ પર મૂકી, એમ તો પાછું કોઈ લઈ નહીં જાય, પણ ચોરાઈ ગયું. ચોરાઈ ગયા એટલે એનો અર્થ એમ કે તમારું હવું જ કોઈ લઈ ગયું હોય. હા, અમને પણ એમ કે એવો ડાઉટ છે કે સગા જ લઈ ગયા. પછી તો કંઈ નહીં, હવે મેં તમને પ્રાર્થના કરું કે મારી મળી જશે ને. એમ કે ચોરાયેલી વસ્તુ મળે કઈ રીતે?
ના તમે એવા આશીર્વાદ આપો કે એને કંઈ એવી બુદ્ધિ થાય ને પાછો મૂકી જાય. તો મારે ત્યારે કહેવું પડે કે તને એવી બુદ્ધિ થઈ, તને જો એવી બુદ્ધિ થતી ને કે ત્યાં નહીં મૂકવાની તો આ પ્રશ્ન જ નહીં આવતો. તમે ઘર ખુલ્લું રાખો અને પછી ચોરને આરોપ આપો એ કેવું? ચોરની ભૂલ નથી, ભૂલ આપણી કે આપણે એને વસ્તુ બતાવીને એનું મગજ આપણે બગાડ્યું. બહુ મોટા એક સંત થઈ ગયા આપણા અંગારેશ્વરવાળા મનીષાનંદજી. મનીષાનંદજી પ્રખર સંત હતા, લોકો બહુ માનતા એમને. એ બ્રહ્મલીન થઈ ગયા છે, આપણા આશ્રમમાં પણ આવેલા વર્ષો આગળ. તો એમના ઘણા શિષ્યો જોડે બહુ નજીકના સંબંધ. તો એમણે એક કુટીર બનાવેલું, એ કુટીરમાં એ ધ્યાન કરે ત્યાં જ રહે અને કુટીરથી દૂર બધાને મળવાનું ગોઠવે. હવે એમની જ્યાં કુટીર ત્યાં થોડું એકાંત, પણ અમુક અમુક માણસ એવા કે જેને કુટીરમાં આવવાની પરમિશન હતી. એટલે એક દિવસ સ્વામીજી બહાર નીકળ્યા અને પોતાના જેબમાંથી ચાવી કાઢી અને દરવાજાને લોક લગાવ્યું. એટલે કોઈક શિષ્યે પૂછ્યું કે સ્વામીજી તમને લોક લગાવવાની શું જરૂર? તો કે કેમ, તમારી કુટીરમાં તો કંઈ નથી, એક રૂપિયો નથી. તમે તો સાધુ છો, અમે તમારી કુટીરમાં બેઠા છે, એક રૂપિયો નથી તમારી કુટીરમાં. પછી અહીંયા કોણ ચોરી જવાનું, એને તમે તાળું શું કામ મારું? ત્યારે સ્વામીજીએ માર્મિક જવાબ આપ્યો કે ભાઈ મને બી ખબર છે કે એમાં કંઈ નથી, કોઈ ચોરી નથી જવાનું, પણ આ તો કેવું છે કે બહારનું ખુલ્લું હોય ને અને પછી કોઈ આવે ને તો કોઈના મનમાં એવું થાય કે ચાલ જોવા દેની અંદર શું છે. કોઈ ચોર આવી જાય અને એને એમ થઈ જાય અંદર શું છે, અને પછી જાય એને થઈ જાય કે વસ્તુ ઉપાડી લઈ જાઓ, અને ઉપાડી લઈ જાય એટલે આપણે પછી કહીએ કે મારી વસ્તુ ચોરાઈ. તો મારે છે ને એવું આચરણ નથી કરવું કે જેને કારણે કોઈ ચોર બને. મારે કોઈને ચોર નથી બનાવવું કે જેથી કરીને એને થાય કે અંદર જાઓ અને વસ્તુ લઈ લો, એના કરતાં હું ટાળું જ મારી જાઉં કે જેથી કરીને કોઈના મનમાં ચોરી કરવાનો વિચાર નહીં. મારે કોઈને ચોર નથી બનાવવું, અને હું ખુલ્લું મૂકીને જાઉં અને લઈ જાય પછી મારે જ આરોપ મૂકવાનો કે ચોરી ગયો, એનો જવાબદાર એ નથી, એનો જવાબદાર કેમ? તો મારે તાળું મારવું જોઈતું હતું. એટલે મારે અહીંયા કોઈને ચોર બનાવવો નથી, મારે બધાને ભક્ત જ બનાવવા છે. એટલે ભલે કંઈ હોય કે નહીં હોય, તાળું મારેલું સારું જેથી કોઈની મતિ ભ્રષ્ટ નહીં. જો કેટલો માર્મિક જવાબ છે કે તમે મૂકી જાઓ છો તો બીજો લઈ જાય, તમારે મૂકવાની જરૂર જ નથી, તમે તમારી જગ્યામાં મૂકો. ચોરને ચોર બનાવવાનું કામ આપણે કરીએ છીએ, તમે આમંત્રણ આપો છો. ખાંડનો ગાંગડો પડે ને તો કીડી આવે, પણ એ પડ્યો નહીં હોય તો. એટલે ઘણી વખતે આપણી દ્રષ્ટિ એ શુદ્ધ નથી હોતી. એટલે પૈસા મૂકે ત્યાં પડદો હોય, ભોજન કરીએ ત્યાં પડદો હોય, ભગવાનનું મંદિર હોય તમારું તેને પડદો હોવો જોઈએ. ભગવાનનું મંદિર ખુલ્લું નહીં હોવું જોઈએ, એને પડદો હોવો જોઈએ. કારણ કે ભગવાનના મંદિરમાં જઈને આપણે સાત્વિક સાધના કરીએ છીએ. તમે પ્રાર્થના કરો છો, તમે પૂજા કરો છો, એ એક જ એવી જગ્યા છે કે જ્યાં જતાની સાથે તમારું મન સ્પષ્ટ થઈ જાય છે. હવે એવી જગ્યામાં તમે કોઈને લઈ જાઓ, એવી જગ્યામાં કોઈની દ્રષ્ટિ પડે, તમે કોની સાધના કરો, તમે શું કરો, આમ કેમ કરો, તેમ કેમ કરો, અને એવી હૃદય, એવું મન, એવા વિચાર અને એવી દ્રષ્ટિ ત્યાં પડે તો એ દ્રષ્ટિ આપણા ઘરનું પૂજા ઘર પણ બગાડે છે. એટલે ગમે તે માણસોને પૂજા ઘરમાં લઈ જવા જોઈએ નહીં, ગમે તે માણસોને રસોડા સુધી લઈ જવા જોઈએ નહીં, ગમે તે માણસોને તિજોરી સુધી લઈ જવા જોઈએ નહીં. અને ચોથો પડદો આપણા બાથરૂમને હોય છે કે જ્યાં આપણે જ્યાં સ્નાન કરતા હોય ત્યાં જગ્યા બંધ રાખીએ છીએ, એને ખુલ્લામાં કરાવીએ.